ठंडी पकड़वा बैठा, खटखट करे आ, ठंडी भागी रही छे। बधा धुकता धुकता बोलवा लाग्या, हा भागी रही छे। झाड़ पड़ना लांबा माळामां झूलती चटपट सुधरी। अरे सौथी सरस मैं कीधुं ने, सुधरी नो माळो एकदम सरस होय, एकदम सरस होय। भाई लाल मरचा सड़गाईए, हे शू एने सड़गायो? लाल मरचा, लाल मरचा सड़गाईए तो ठंडी भागे, हे કે મરચાનો ધુમાડો નાકમાં જાય તો બળે? પણ આ તો વાંદરા ભાઈ નહીં। સુગ્રી આ જોઈતી તેને વિચાર્યું, બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે, ઠંડીથી બચવા હું એમને મારા માળામાં બોલાવી શકતી નથી। સુગ્રીનો માળો આટલો હોય એમાં મોટા વાંદરા આવીને બોલાઈ શકે ના? પણ એને ગયા આવી હો ભાઈ, ખટખટે તો ચટપટ સુગ્રી સુગ્રીને બોલાવી, આવો ચટપટ તાપવા આવ। ચટપટ કહે, ના ના સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા માળામાં મારા ઘરમાં ઠંડી ના લાગે। ખટખટ પાછો હોશિયાર નહીં, કોફાત કરવા બીજાને બોલાવે કે આય આય આમાં તાપવા, ઠંડી બગડવાય કે આ કે ના ભાઈ તું તાપ। ખટખટ કહે, એવું તે કહે હોય આટલી બધી ઠંડી છે ને? તો સુગ્રી શું કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે, હું કહું છું ને તમે તમારું ઘર બનાવી દો ને, ઉનાળામાં ઓછી ગરમી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે, હું સરસ ઘર બનાવું છું એટલે તો મને। સુગ્રી કહે છે, મારા મિત્રને થઈને ઘર બનાવતા નથી। ખટખટને થયું, આ નાનકડી સુગ્રી પાછું એ તો હોશિયાર, નાનકડી સુગ્રી મને સલાહ આપે છે, થોડી વાર પછી બધા સાથે હુંકા હુંક કરી એક જાડેથી બીજા જાડે ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા। પાછો હોશિયાર એ ગાવા લાગ્યો, શું લગાવા લાગ્યો? ડાડે ડાડે કૂદીએ છીએ અને જાડે જાડે ફરીએ છીએ, ઠંડી ક્યાં ઠંડી ઠંડીથી ક્યાં અમે ડરીએ છીએ, હુંકા હુંક કરીએ છે, હું રૂપા હું હું જોવા ગાય છે। પછી આવ્યો ઉનાળો, આકાશમાંથી આગ બરસતી રહી હતી। ખટખટ અને તેના દોસ્તો પરસેવાથી હે જે સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા। સુગ્રીભાઈ માણામાંથી જૂતા જૂતા ફૂંકાડી, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું? તો શું કહે છે ખટખટ? તો ગીતો ગાય, એક દાડેથી બીજી દાડે કેકડો મારે પુત્તા મારે, જાણને છાએ રહીએ છીએ, પૂંછડીથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હું રૂપા હું હું। શું કહે છે કે અમે ઠંડી ગરમીથી ડરતા નથી, પૂંછડીથી પવન નાખીએ છીએ ને જાણના છાએ રહીએ છીએ। ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખટખટ વાંદરાની વાતો સાંભળતી રહી। ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટ્યો, કડક ધૂમ ધડક ધૂમ વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પર પાણી તરબોળ, બધે જળબંબાકાર, જળબંબાકાર એટલે પાણી જ પાણી। ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા, માથે મોઢે પૂંછડી પાણી પાણી, ઠંડી લાગી, હવે હવે શું કરશો? તો માળામાંથી સુગ્રી પાછી પરપર કરતી જોઉં, બધા વાંદરા પૂંછડી કરી, આ તો ભાઈ વાંદરા ભાઈ મીનાર જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા, ઉચ્ચ મીનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, રૂપ ઉપા રૂપ રૂપ ઉપા રૂપ। ત્યાર પછી રૂપા રૂપ કરતા ભાગી ગયા વાંદરાઓએ, ઘર ન બનાવ્યું કે ન બનાવ્યું ને પણ ચટપટ સુગ્રીબાઈએ ચિંતાએ છોડી દીધી। વાંદરાભાઈએ તો શિયાળો ઉનાળો ચોમાસામાં ઘર બનાવ્યું નહીં। ચલો આપણે સ્વાધ્યાયના પ્રશ્ન કરીએ, શું છે વાંદરાઓએ શું કર્યું ત્યારે તેમને સૌથી વધારે મજા પડી? વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? બસ આપણને તો એમ જોઈએ કે
અથવા છત્રી અને રેનકોટ તો પહેરવો જ જોઈએ. ચલો હવે વાંદરાનું નામ શું? લખો પ્રશ્ન. શું લખશો? પુનરાવર્તન આદમા
એટલે એમને કહ્યું કે આ અંગારા જેવા લાલ લાલ દેખાય છે એટલે આપણે તાપીએ, પણ લાલ મરચા ઢગલો કર્યો તપાય ના. ચાલો રાખો. Thank you.
સાચી હતી. સુગ્રીવે વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? કેમ છોડી દીધી વાંદરાની ચિંતા? કેમ કે સુગ્રીવને ખબર પડી ગઈ કે વાંદરાભાઈને ગમે તેટલું કહીશું, વાંદરાભાઈ ઘર બનાવવાના નથી. એટલે સુગ્રીવને વાંદરાની ચિંતા છોડી દીધી. બરોબર. નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે? સાચું કરો. બિલાડી. બિલાડી ઘર બનાવે નહીં, પણ બિલાડી કોઈના ઘરમાં કે એવી કોઈ જગ્યા હોય ત્યાં એ શાંતિથી રહે. બરોબર. પછી ચકલી. ચકલી પોતાનું ઘર એટલે કે માળો બનાવે. પહેલા તો બધાના ઘરમાં એવી કે ફોટા લટકાયેલા હોય, આ માળા મોટા, તે ફોટાની પાછળ ચકલી માળો બનાવે. બધાના ઘરમાં ફોટા લટકાયેલા હોય, અભેરાય હોય, એ અભેરાય ઉપર વાસણ પાર્ટ 1 2 મેં વાર્તા પણ કીધી છે, રિવિઝન પૂરું કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડ માટે